મમતા દિવસ નિમિત્તે સગર્ભા મહિલાઓનું વજન, ઊંચે હિમોગ્લોબિન માપવા સાથે ફોલિક એસિડ, આયર્ન, કેલ્શિયમની ગોળી આપવી અને નવજાત શિશુઓની બીસીજી, પેન્ટાવેલેન, એફઆઈપીવી, રોટા વાયરસ વેક્સિન, એમઆર ઇન્જેક્શન, બુસ્ટર ડોઝ આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા લોકોને આરોગ્યલક્ષી અનેક સુવિધાઓ આપવામાં આવી રહી છે. પીએચસી, સીએચસી તથા અર્બન હેલ્થ સેન્ટર સહિતની કચેરીઓના કર્મચારીઓ દ્વારા વિવિધ આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં દરેક બુધવારે મમતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. મમતા દિવસ નિમિત્તે સગર્ભા મહિલાઓનું વજન, ઊંચાઈ, હિમોગ્લોબિન માપવા, ફોલિક એસિડ, આયર્ન, કેલ્શિયમની ગોળી સહિત સગર્ભા મહિલાઓને પૂરતી સારવાર આપવામાં આવે છે. ત્યારબાદ નવજાત શિશુના જન્મગાળા દરમિયાન બીસીજી તથા 1.5 અને 3.5 મહિને 9 મહિના દરમિયાન ઓરીનું ઇન્જેક્શન તથા બુસ્ટર ડોઝ દ્વારા સંપૂર્ણ રસીકરણ કરવામાં આવે છે. આજ રોજ નાની ઘસારી મુકામે મમતા દિવસની ઉજવણી કરેલ, તેમાં ગામની તમામ સગર્ભા બહેનોને બોલાવી તેમનું વજન, ઊંચાઈ, પીપી, હિમોગ્લોબિન માપી ને જે એની સારવારમાં આવતું હોય છે, ફોલિક એસિડ છે, આયરન છે, કેલ્શિયમની ગોળી, જે સગર્ભા અવસ્થાથી લઈ ડિલિવરીના 6 મહિના સુધી એને પૂરી સારવાર આપવામાં આવે છે. તે પછી જે નવજાત શિશુ બાળકનો જે જન્મ થાય છે, બાળકને જન્મ સમયગાળા દરમિયાન બીસીજી, 1.5 મહિનો, 2.5 મહિનો, 3.5 મહિને પેન્ટાવેલેન, એમઆર વેક્સિન છે, આઈએફઆઈ છે, રોટા વાયરસનું વેક્સિન 9મા મહિને આપવાના થાય છે. પછી બાળક 1.5 વર્ષનું થાય એટલે કે 16 થી 18 મહિનાના સમયગાળામાં એને ઓરીનું ઇન્જેક્શન અને બુસ્ટર ડોઝ આપવામાં આવે છે. એ બાળકોને જે રોટા વાયરસનું ઇન્જેક્શન જે આપવાનું આવે છે, જે પ્રાઇવેટમાં તમે લેવા જાઓ તો 1000 થી 1200 રૂપિયા જેટલો ખર્ચો થાય છે. એ રોટા વાયરસનું ઇન્જેક્શન વેક્સિન સ્વરૂપે મોટામાં દેવાનું હોય છે. એ વેક્સિન અત્યારે હાલની પરિસ્થિતિએ ગવર્મેન્ટમાં અવેલેબલ છે, જે હાવ ફ્રી ઓફ છે, તદ્દન ફ્રી છે, જેના કારણે બાળકોને જે ઝાડા થાય છે અને જે મૃત્યુ થાય છે, જે મૃત્યુનો દર પ્રમાણ ખૂબ ઘટે છે, જેની સફળતા છેલ્લા 8-10 મહિનાથી આપણા વિસ્તારમાં જોવા મળી છે, જેના કારણે પબ્લિકમાં ઘણો ઝાડા, ઉલટીથી રોગચાળો એ છે, બચત થાય છે અને આર્થિક રીતે પણ ઘણો સપોર્ટ મળે છે, જેના કારણે અત્યારે જે પહેલાના સમયગાળામાં જે આ વેક્સિન લેવા પ્રાઇવેટ હોસ્પિટલોમાં જે જતા હતા પબ્લિક, એ હાલની પરિસ્થિતિએ તમામ લોકો આ ગવર્મેન્ટનો લાભ લે છે, જેના કારણે અત્યારે સરેરાશ રોટા વાયરસનું પ્રમાણ સારું રહે છે. ગોવિંદ હડિયાનો રિપોર્ટ, કેશોદ.